તો સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો પ્રથમ પ્રશ્ન છે ઇનેમલ જે ઇને દાંતોમાં હોય છે ઇનેમલ જે દાંતોનું રક્ષણ કરે છે એનું રાસાયણિક સૂત્ર શું છે તો જવાબ આવશે થ્રી પીઓ ફોર ટાઈઝ આ છે ઇનેમલનું રાસાયણિક સૂત્ર સી એ થ્રી પીઓ ફોર ટોઇઝ એટલે બેસાયણિક સૂત્ર ત્યારબાદનો પ્રશ્ન છે એક ધાતુના ફોસ્ફેટ ના સંયોજનનું અણુસૂત્ર એમ પી ઓ ફોર છે તો એ ધાતુના નાઇટ્રેટ ફોસ્પેટનું સૂત્ર એમપીઓ ફોર છે તો નાઇટ્રેટ સંયોજનનું અણુસૂત્ર શું થશે તો જવાબ આવશે એમ એનો થ્રી થ્રાઇસ થ્રાઇઝ એટલે ત્રણ વાર એમ એનો થ્રી થ્રાઇઝ જેનું નાઇટ્રેટ સંયોજનનું અનુસૂત્ર થશે વાતાવરણમાં સીઓ ટુ કયા કિરણો શોષે છે સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ તો વાતાવરણમાંના કયા કિરણોનું શોષણ કરે છે તો જવાબ આવે છે લાંબી તરંગ લંબાઈ ધરાવતા ત્યારબાદનો પ્રશ્ન છે ધાતુના બ્લોકમાં રહેલી તિરાડો અને ખામીઓ શોધવા માટે કઈ ધ્વનિનો ઉપયોગ થાય છે ધાતુના બ્લોકમાં રહેલી તિરાડો અને ખામીઓ શોધવા માટે કઈ ધ્વનિનો ઉપયોગ થાય છે જવાબ આવશે ઉપયોગ થાય છે બ્લોકમાં રહેલી માટે ત્યારબાદનો પ્રશ્ન પીવામાં ઉપયોગમાં લેવામાં આવતા પાણીને ઘણી વખત ક્લોરીનમાંથી માંથી પસાર કરવામાં આવે છે એનું કારણ સૂક્ષ્મ જીવાણુનો નાશ કરવા માટે ક્લોરીન પસાર કરવામાં આવે છે નિષ્ક્રિય વાયુ ઇનર્ટ ગેસ કયો છે જવાબ છે વાતાવરણમાં પુથિના વાતાવરણમાં સૌથી વધુ રહેલો વાયુ જવાબ છે નાઇટ્રોજન વાયુ કે જે નિષ્ક્રિય વાયુ છે જલદ એસિડ નું pH મૂલ્ય કેટલું હોય છે જલદ એટલે કોન્સન્ટ્રેટ એસિડ નું pH મૂલ્ય હોય છે એક જવાબ આવશે એક થર્માઇટમાં કઈ ધાતુ હોય છે થર્માઇટમાં હોય છે એલ્યુમિનિયમ પ્રકાશ રાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદુષણનું પરિણામ છે જવાબ આવે છે વાહનો દ્વારા રાસાયણિક ધુમાડો પ્રકાશ રાસાયણિક ધુમાડો પ્રદૂષણ પરિણામ છે संतृप्त हाइड्रोकार्बनનો પ્રથમ સભ્ય કયો છે જવાબ છે મિથેન પ્રથમ મિથેન પ્રો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પ્રથમ ચાર સભ્યના નામ માં પ્રથમ આવે છે મિથેન પેટ્રોલિયમ એટલે પેટ્રોલિયમ એટલે પ્રવાહી અથવા ગૌણ ઇંધણ જે પેટ્રોલિયમ તરીકે ઓળખાય છે સલ્ફર ડાયોક્સાઇડ કયા રંગનો વાયુ છે सल्फर डाइऑक्साइड तो सल्फर डाइऑक्साइड ने कोई रंग नहीं है मतलब ये रंग विहीन वायु है सल्फर डाइऑक्साइड धातु वेल्डिंग માટેની જ્યોત કયા નામે ઓળખાય છે અથવા એનું સાચું એનું કેમિકલ સાચું નામ શું શું છે જવાબ આવશે ઓક્સીએસેટિલિન જે ધાતુ વેલ્ડિંગ માટે વપરાય છે ઓક્સીએસેટિલિન ઇલેક્ટ્રિક વાયરનું રેણ માટેની મિશ્ર ધાતુ કઈ છે તો ઇલેક્ટ્રિક વાયરની રેણ માટેની મિશ્ર ધાતુ છે લેડ અને ટીન ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના દ્રાવણના ઘન આયનો કઈ તરફ ગતિ કરે છે ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ઘન આયનો કઈ દિશા તરફ ગતિ કરે છે તો ઋણ ધ્રુવ તરફ ઘન આયનો

પાણીની શુદ્ધતા માપવા ડીઓડી તથા બીઓડી ટેસ્ટ કરવામાં આવે છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કયું વાયુ ઉત્પન્ન ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા કયું વાયુ ઉત્પન્ન થાય છે જવાબ આવશે ડાયહાઇડ્રોજન જ્યારે ધાતુ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થાય ત્યારે ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થાય છે વિચ ઇઝ બેસ્ટ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી જવાબ આવશે सिल्वर કોમબબ મોકોવા 3% નથી બাকি બેસ્ટ કન્ડર ઇલેક્ટ્રિસિટી છે सिल्वर સેન્ટિગ્રેટ ને ફેરનહીટ માં બદલવા માટેનું સૂત્ર કયું છે જવાબ છે c = 5 * f - 32 / 9 આ બદલશે સેન્ટિગ્રેટ ને ફેરનહીટ માં बेसिक जलीय ओएच ની સાંદ્રતા વધે એટલે કે હાઇડ્રોક્સાઇડ ની સાંદ્રતા વધે તો पीएच માં શું ફેરફાર થાયﾞﾞલો છે કે पीएच પણ વધે હાઇડ્રોક્સાઇડ ની સાંદ્રતા વધે તો पीएच પણ વધે